રીતે કરે છે અસરકારક માંગ એટલે કુલ માંગ જો અર્થતંત્રમાં કુલ માંગ કરતા કુલ પુરવઠો ઓછો હોય તો પુરવઠામાં વધારો કરવાને પરિણામે નફામાં વધારો કરી શકાય અને પુરવઠો વધારવા માટે તેથી ઉત્પાદન વધારવું જોઈએ એનાથી ઉલટું મિત્રો કે જો કુલ માંગ કરતા કુલ પુરવઠાનું પ્રમાણ વધારે હોય તો પુરવઠામાં ઘટાડો કરવાથી નફામાં નફાને મહત્તમ બનાવી શકાય અને કુલ પુરવઠો ઘટાડો હોય તો ઉત્પાદન ઘટાડવું પડે તો આમ ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરવામાં અસરકારક માંગ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણે અનુસૂચિ દ્વારા એ વાત ફરીને સમજીએ કે ધારો કે અર્થતંત્રમાં પુરવઠો એંસી હજાર કરોડ રૂપિયાનો હોય અનુસૂચિ પ્રમાણે અને કુલ માંગ છે તે ચોરાણું હજાર કરોડની કિંમતની હોય મિત્રો ચોરાણું હજાર કરોડની કિંમતની માંગ છે અને એંસી હજાર કરોડનો પુરવઠો છે તો એંસી હજાર કરોડનો પુરવઠો છે એને વધારીને ચોરાણું હજાર કરોડનો કરવાનો રહેશે અને તો જ નફો મહત્તમ બની શકે અને આ એંસી હજાર કરોડમાંથી પુરવઠો ચૌદ હજાર કરોડનો વધારીને ચોરાણું હજાર કરોડની કિંમતનો કરવાથી નફો છે મહત્તમ બને છે આમ પુરવઠો વધારવા માટે આપણે ચૌદ હજાર કરોડનું ઉત્પાદન પણ વધારવું પડશે એવી રીતે મિત્રો અનુસૂચિમાં આપણે જોઈએ કે ચોરાણું હજાર કરોડની માંગ છે અને પુરવઠો એક લાખ નવ હજાર કરોડનો હોય તો એક હજાર એક લાખ નવ હજાર કરોડનો પુરવઠો છે એ ઘટાડીને ચોરાણું હજાર કરોડની કિંમતનો કરવો પડશે અને એ પુરવઠો ઘટાડવા માટે પંદર હજાર કરોડની કિંમતનો પુરવઠો ઘટાડવાથી નફો છે એ મહત્તમ બનાવી શકાય એટલે પુરવઠો ઘટાડવા માટે આપણે ઉત્પાદન ઘટાડવું પડશે તો આમ અસરકારક માંગ દ્વારા ઉત્પાદનની સપાટીનું પ્રમાણ છે એ નક્કી થતું હોય છે મિત્રો આપણે હવે એ હકીકત તપાસીએ કે ઉત્પાદન અને રોજગારી વચ્ચે કેવો સંબંધ છે રોજગારીના પ્રમાણનો આધાર એ ઉત્પાદનના પ્રમાણ ઉપર રહેલો છે ઉત્પાદન જો વધારવામાં આવે તો રોજગારીનું પ્રમાણ વધે છે ઉત્પાદનમાં જો ઘટાડો કરવામાં આવે તો રોજગારીનું પ્રમાણ ઘટે છે આપણે જાણીએ છીએ કે મંદીના સમયમાં અસરકારક માંગ ઘટતી હોય છે અને અસરકારક માંગ ઘટે એટલે ઉત્પાદન ઘટાડવું પડે અને ઉત્પાદન ઘટાડવા માટે રોજગારીમાં ઘટાડો કરવો પડે છે આમ રોજગારીના પ્રમાણમાં થતી વધઘટનું કારણ એ ઉત્પાદનમાં થતી વધઘટ છે અને ઉત્પાદનમાં થતી વધઘટ થવાનું કારણ એ રોજગારીમાં અસરકારક માંગમાં થતો ઘટાડો છે આમ આના પરથી એ સ્પષ્ટ થાય છે કે અસરકારક માંગ દ્વારા અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારીની સપાટીનું નિર્ધારણ થાય છે અને આ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે આપણે અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારીમાં વધારો કરવો હોય તો મિત્રો અસરકારક માંગમાં વધારો કરવો જોઈએ અસરકારક માંગ વધારવા માટે રોકાણ ખર્ચમાં અને વપરાશી ખર્ચમાં વધારો કરવો પડે તો આપણે અત્યાર સુધી એ જોયું કે અસરકારક માંગ એટલે શું અને અસરકારક માંગ ઉત્પાદન અને રોજગારીની સપાટીનું કઈ રીતે નિર્ધારણ કરે છે હવે મિત્રો એ પણ મહત્ત્વની વાત છે કે અસરકારક માંગ કયા પરિબળો દ્વારા નક્કી થાય છે અથવા તો અસરકારક માંગનું નિર્ધારણ કયા પરિબળો દ્વારા થાય છે એ પણ આપણે હકીકત સિદ્ધાંતમાં સમજવી પડે મિત્રો રાજકોટથી એ કે સેન કોણસાગરા મહિલા કોલેજના પ્રાધ્યાપક આરડી સેન્જલિયા સાહેબ એ આપણને એના વિશે વધારે માહિતી આપશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો બેને આપણને સરસ મજાની વાત કરી કે અસરકારક માંગ કઈ રીતે નક્કી થાય છે અસરકારક માંગને કયા કયા પરિબળો અસર કરે છે જેમાં ખાસ કરીને માંગ કિંમત અને પુરવઠા કિંમત આ બે પરિબળો અસર કરે છે તો આપણે માંગ કિંમત કોને કહેવાય અને પુરવઠા કિંમત કોને કહેવાય આલ્ફેટ માર્સલના મત મુજબ કોઈ એક વસ્તુના મૂલ્યનું નિર્ધારણ તેની માંગ અને પુરવઠાના આધારે જ નક્કી થાય છે તે જ રીતે કેન્સે પણ પોતાની થિયરીમાં અસરકારક માંગ નક્કી થતા કરતા પરિબળોમાં કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત આ બે પરિબળો અતિ મહત્વના છે તો માંગ કિંમત કોને કહેવાય આજે સામાન્ય રીતે આપણે કહી શકીએ કોઈ એક વસ્તુની માંગ હોય તો એ વસ્તુની માંગના આધારે એનો જો પુરવઠો પ્રમાણમાં સરખો હોય તો કિંમત સમતુલામાં પ્રાપ્ત કરી લે પણ જો એના પુરવઠા પર અસર થતી હોય તો એના માંગના આધારે કિંમતમાં વધઘટ થાય છે એમ રોજગારીનું સર્જન કઈ રીતથી થાય છે એ અસરકારક માંગના કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત આ બે પરિબળો સાથે સંકળાયેલી બાબત છે જો આપણે અસરકારક માંગમાં કુલ માંગ કિંમત કોને કહેવાય કુલ માંગ કિંમત રોજગારીની કોઈ એક સપાટીએ થતાં ઉત્પાદનના વેચાણમાંથી જે આવક મળવાની નિયોજક અપેક્ષા રાખે છે તે વેચાણ આવકને તે રોજગારીની સપાટીની કુલ માંગ કિંમત કહેવાય છે વિદ્યાર્થી મિત્રો રોજગારીની કોઈ એક સપાટી કોઈ એક ઉત્પાદક હોય તો એ ઉત્પાદકને બે શ્રમિકોને કામ કામ ઉપર લગાડે તો થોડા પ્રમાણમાં ઉત્પાદનના એકમો ઉત્પન્ન કરશે અને એ ઉત્પન્ન થયેલા એકમોનું વેચાણ કરશે અને બજારમાંથી જે કંઈને આવક મળશે એ નિયોજકની આવક છે અથવા નિયોજક એટલી આવકની અપેક્ષા રાખ રાખશે તે બે શ્રમિકોની સપાટીની કુલ માંગ કિંમત તરીકે ઓળખવામાં આવે છે પણ કેન્સ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો વિચાર કરે છે જેના કારણે કોઈ એક વ્યક્તિ નહીં સમગ્ર અર્થતંત્રમાં જે રોજગારીનું સર્જન થાય છે જે લોકોને કામ મળે છે એ બધા જ લોકોના કામના સહિયારા પ્રયાસથી જે વસ્તુનું ઉત્પાદન થાય છે આ ઉત્પન્ન થયેલી વસ્તુ બજારમાં વેચાય છે અને એ વેચાણના કારણે નિયોજકને જે કાંઈ આવકની અપેક્ષા અથવા નિયોજકને જે કાંઈ આવક મળે છે તેને આપણે રો તે રોજગારીની કુલ માંગ કિંમત તરીકે ઓળખીએ છીએ તો જેમ જેમ અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ વધતું જાય તેમ તેમ માંગ કિંમતમાં પણ વધારો થતો જાય સામાન્ય પરિભાષામાં આપણે એમ કહી શકીએ કે રોજગારી અને આવક આ બંને એક સિક્કાની બે બાજુ છે રોજગારીમાં વધારો થશે તો આવકમાં વધારો થવાનો છે અને રોજગારીમાં ઘટાડો થશે તો આવકમાં ઘટાડો થશે સામાન્ય પરિભાષામાં આપણે એમ પણ કહી શકીએ કે નિયોજકનો હેતુ નફો મેળવવાનો હોય છે મહત્તમ નફો મળે એના માટેના એ પ્રયત્ન કરે છે અને આ ન મહત્તમ નફો ક્યારે મળશે સપોઝ કે કોઈ એક નિયોજકે બે શ્રમિકને રોજગારી આપીશ તો એને ઓછું ઉત્પાદન મળશે ઓછી આવક પ્રાપ્ત થશે જો એને વધારે નફો જોઈતો હોય તો વધારાના શ્રમિકોને રોજગારી આપવી પડશે તો એનું ઉત્પાદન વધશે ઉત્પાદન વધશે તો વેચાણ વધશે તો જેના કારણે એની કુલ જે વેચાણ થાય છે એમાંથી એને આવક વધુ પ્રમાણમાં મળશે એટલે આજે દરેક નિયોજક પોતાના બિઝનેસમાં અથવા પોતાના વ્યવસાયમાં રોજગારીનું સર્જન કરે છે તો કેન્સના વિચારોમાં આપણે કહી શકીએ કે માંગ કિંમત વધારવામાં આવે અને માંગ કિંમત વધારવા માટે રોજગારીનું સર્જન કરવામાં આવે તો દેશમાં ઉત્પાદન વધે ઉત્પાદન વધે તો વેચાણ વધે અને વેચાણ વધે તો કુલ માંગ કિંમતમાં વધારો થાય છે આમ રોજગારીનું પ્રમાણ વધે તો માંગ કિંમત વધે છે રોજગારીનું પ્રમાણ ઘટે તો માંગ કિંમત ઘટે છે બીજો પરિબળ તરીકે આપણે જોઈએ તો કુલ પુરવઠા કિંમત બીજું અસર કરતું પરિબળ તો કે કુલ પુરવઠા કિંમત રોજગારીની કોઈ એક સપાટીએ કામ કરવા માટે નિયોજકોને પ્રોત્સાહન મળી રહે તેટલા પ્રમાણમાં આવક પ્રાપ્ત થવી જોઈએ આ આવકને ન્યૂનતમ આવક તરીકે ઓળખવામાં આવે છે અને જેને આપણે કુલ પુરવઠા કિંમત તરીકે ઓળખીએ છીએ તો નિયોજકને રોજગારીની તકો વધારવા માટે પોતે પોતાના વ્યવસાયમાં વધુને વધુ રોજગારી ક્યાં સુધી વધારશે તો રોજગારીની અમુક મર્યાદા હોય છે કે અમુક પ્રમાણમાં જ રોજગારી વધારશે એનાથી વધારે જો રોજગારી વધારશે તો એને આવક ઓછા પ્રમાણમાં થવાની છે એટલે નિયોજકોને પ્રોત્સાહન મળી રહે એટલા પ્રમાણમાં એને રોજગારી વધારવી જોઈએ અને એ રોજગારી વધારવા માટે એને ન્યૂનતમ આવક જેને આપણે કુલ પુરવઠા કિંમત તરીકે ઓળખીએ છીએ તો દેશમાં જેટલા લોકો અથવા દેશમાં જે શ્રમિકો કામ કરે છે અને એ શ્રમિકોને કામ કરાવવા પાછળ નિયોજકની જે આવકની અપેક્ષા છે તેને આપણે ન્યૂનતમ આવક કહીએ છીએ જેને આપણે કુલ પુરવઠા કિંમત તરીકે ઓળખીએ છીએ આમ આ બે પરિબળો કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત આ બે પરિબળો અસર કરે છે તો કુલ માંગ કિંમત કેવી રીતથી નક્કી થાય છે કુલ માંગ કિંમતના આધારે શું શું ફેરફારો થાય છે જે આપણે વિગતવાર જોઈએ રોજગારીની જુદી જુદી સપાટી પ્રાપ્ત થતી જાય તેમ માંગ કિંમત કુલ માંગ કિંમત માં વધારો થાય છે અને આ કુલ માંગ કિંમતના આપણે જુદા જુદા આંકડાઓ તપાસીએ જેને આપણે અનુસૂચિ કહીએ છીએ આ અનુસૂચિના આધારે આપણે માહિતી મેળવીએ કે કુલ માંગ કિંમત અને રોજગારી વચ્ચે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે આપણે સ્લાઇડમાં જોઈએ કે એક બાજુ રોજગારીનું પ્રમાણ લાખમાં દર્શાવવામાં આવેલું છે બીજી બાજુ કુલ માંગ કિંમત કરોડ રૂપિયામાં દર્શાવવામાં આવેલી છે ધારો કે અહીંયા દસ લાખ શ્રમિકોને રોજગારી આપવામાં આવે તો નિયોજકોને આવક એંસી હજાર કરોડ રૂપિયા થાય છે પણ નિયોજકનો હેતુ મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો છે તો એ બીજા વધારાના શ્રમિકોને રોજગારી આપશે કદાચ આખા અર્થતંત્રમાં વીસ લાખ શ્રમિકોને રોજગારી આપવામાં આવે તો ચોરાણું હજાર કરોડ કુલ માંગ કિંમત નક્કી થાય છે અથવા કુલ આવક થાય છે એનાથી વધારે જો રોજગારીનું સર્જન કરવામાં આવે તો ત્રીસ લાખ કર્મચારીઓને રોજગારી આપવામાં આવે તો એક લાખ નવ હજાર કરોડ કુલ માંગ કિંમત છે એનાથી પણ વધારે રોજગારીનું સર્જન કરવામાં આવે તો એક લાખ પચીસ હજાર કરોડ જેટલી આવક થાય છે એનાથી વધારેનું રોજગારીનું સર્જન કરે તો મિત્રો અહીંયા એક મહત્ત્વની બાબત એ છે કે પચાસ લાખ શ્રમિકોને જો કામ આપવામાં આવે અથવા રોજગારી આપવામાં આવે તો કુલ માંગ કિંમત એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયા થાય છે ચાલીસ લાખ લોકોને રોજગારી આપવામાં આવે તો એક લાખ પચીસ હજાર કરોડ જેટલી આવક થાય છે અને પચાસ લાખ લોકોને રોજગારી આપવામાં આવે તો એક લાખ પાંચ હજાર કરોડ જેટલી આવક થાય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એ જોવાનું છે કે નિયોજકનો હેતુ મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો છે નિયોજક જેમ જેમ રોજગારીનું સર્જન વધારતા જાય તેમ તેમ તેની આવક વધે છે પણ અમુક મર્યાદા સુધી જ ટૂંકા સમયગાળામાં જ્યાં સુધી સ્થિર સાધનોનો મહત્તમ ઉપયોગ ન થાય ત્યાં સુધી આવક વધશે અને સ્થિર સાધનોનો ઉપયોગ એક ટોપ લેવલ સુધી પહોંચશે અથવા સ્થિર સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ જશે પછી રોજગારીનું પ્રમાણ વધારવામાં આવશે તો પણ આવક વધશે નહીં કુલ માંગ કિંમત વધશે નહીં અથવા વધારો થશે તો પ્રમાણમાં ખૂબ જ ઓછો હશે તો જેના કારણે નિયોજકની આવક ખર્ચના પ્રમાણમાં ઓછી જોવા મળશે તો એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે નિયોજક કુલ માંગ કિંમત વધારવા માટે અથવા આવક વધારવા માટે અમુક લોકોને જ રોજગારી આપી શકે છે નહીતર ભારત જેવા દેશમાં આજે બેરોજગારીનો પ્રશ્ન છે આપોઆપ દૂર થઈ જાય પણ નિયોજકની અમુક મર્યાદા અથવા નિયોજકનો હેતુ મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો જ જેના કારણે ચાલીસ લાખ લોકોને જ રોજગારી આપી શકશે એનાથી વધારે રોજગારી આપશે તો પોતાનો નફો ઓછો થશે અથવા પોતાની આવક ઓછી થશે તો આ એક માંગ સાઇડની વાત થઈ નિયોજકની આવક કેવી રીતે પ્રાપ્ત થાય નિયોજકની આવક પ્રમાણમાં કેવી રીતે વધે છે એ આપણે સ્લાઇડ દ્વારા જોયું બીજી બાજુ આપણે વિચારીએ તો કુલ પુરવઠા કિંમત કુલ પુરવઠા કિંમત કોને કહેવાય કે રોજગારીની જુદી જુદી સપાટીએ કુલ પુરવઠા કિંમતને સામાન્ય રીતે અનુસૂચિના રૂપમાં અથવા એને ઉત્પાદન વિધેયના રૂપમાં પણ દર્શાવી શકાય છે રોજગારીની જુદી જુદી સપાટી જેમ જેમ વધારવામાં આવે તેમ કુલ પુરવઠા કિંમત નિયોજકની આવકની અપેક્ષા છે બીજી રીતથી આપણે જોઈએ તો શ્રમિકને રોજગારી મળશે તો નિયોજકનો ઉત્પાદનના સાધનો વધારવા પડશે ઉત્પાદનના સાધનો વધારશે તો એના ખર્ચમાં વધારો થશે જેની પુરવઠા કિંમત પણ વધશે અને આ પુરવઠા કિંમતમાં વધારો થવાનું કારણ નિયોજક જેમ જેમ રોજગારીની તકોનું સર્જન કરશે તેમ તેમ નિયોજકોનો ખર્ચ પણ વધશે અને આ ઉત્પાદનના સાધનો પાછળનો ખર્ચ વધતો જાય છે જેના કારણે કેન્સ અહીંયા એવું કહે છે કે નિયોજક જે ખર્ચ વધારે છે અથવા જે રોજગારીનું સર્જન વધારે છે એ રોજગારીના સર્જનમાં ખાસ કરીને ટૂંકા ગાળામાં ઉત્પાદન સાધનો સ્થિર છે અથવા ઉત્પાદનની જે કિંમત છે એ સ્થિર ધારી લેવામાં આવી છે જેના કારણે કેન્સ પુરવઠા કિંમત રેખાને સ્થિર ધારી લેશે તો એ દ્રષ્ટિએ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અસરકારક માંગનું નિર્ધારણ કેવી રીતથી થાય જેના માટે માંગ કિંમત રેખા અને પુરવઠા કિંમત રેખા આ બંને રેખાઓને ધ્યાનમાં લઈને આકૃતિ દ્વારા જો આપણે રજૂઆત કરીએ કે અસરકારક માંગનું નિર્ધારણ આકૃતિમાં કેવી રીતથી જોવા મળે છે અસરકારક માંગ એટલે કુલ ઉત્પાદનનું માંગ વ્યક્ત કરે છે અસરકારક માંગ દેશની રાષ્ટ્રીય આવક નક્કી કરે છે દેશની રાષ્ટ્રીય આવકના આધારે કેટલા લોકોને રોજગારી મળશે એ અંગેની સમજૂતી મળે છે પણ કેન્સના મનમાં એક દ્વિધા હશે કે સમસ્યા હશે કે ઉત્પાદન કઈ રીતથી વ્યક્ત કરવું તો ઉત્પાદન વ્યક્ત કરવા માટે તો અનેક વસ્તુઓ છે આ બધી જ વસ્તુઓનો સરવાળો કરવામાં આવે તો આપણે ટોટલ ઉત્પાદન કહી શકીએ એટલે પોતાની અનુકૂળતા અથવા સમજ માટે અથવા લોકોની સમજ માટે ઉત્પાદનને રોજગારીના એકમ તરીકે ગણેશ એટલે કેન્સ ઉત્પાદનને ધ્યાનમાં લેવાને બદલે રોજગારીની તકો કેટલી બજારમાં અથવા અર્થતંત્રમાં છે એને ધ્યાનમાં લેશે અને તો આ રોજગારીની તકો વધારવા માટે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત કઈ રીતથી અસર કરે છે જેની આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ સૌપ્રથમ આપણે જોઈએ કે કુલ માંગ કિંમત નિયોજકની આવક બતાવીશ કુલ પુરવઠા કિંમત રેખા નિયોજકનો ખર્ચ બતાવે છે આવક અને ખર્ચ જ્યાં સરખા થશે ત્યાં જ સમતુલા પ્રાપ્ત થશે અને એ સમતુલાને આપણે એમ કહીએ છીએ કે અસરકારક માંગ આજે વિશ્વના ઘણા દેશોમાં રિસેશન અથવા સ્લોડાઉનની વાતો ચાલે છે તો આ સ્લોડાઉન શું છે અસરકારક માંગમાં થયેલો ઘટાડો છે એક વખત ઉત્પાદનની સમતુલા પ્રાપ્ત કરી લીધી પણ આ સ્લોડાઉનના તબક્કામાં અસરકારક માંગ ઓછી થાય જેના કારણે લોકોમાં અથવા બજારમાં અથવા અર્થતંત્રમાં રોજગારીની તકો ઘટે છે રોજગારીની તકો ઘટે તો લોકોની આવક ઘટે આવક ઘટે તો અર્થતંત્રમાં સ્લોડાઉનને વધુને વધુ વેગ મળે છે તો આજે વૈશ્વિક કક્ષાએ આપણે જોઈએ છીએ કે ઘણા વિકસિત દેશોમાં આપણે અત્યારે પરિસ્થિતિ નિહાળી રહ્યા છીએ કે આ સ્લોડાઉનના તબક્કામાં ગ્રીસમાં ક્રાઇસિસ આવી છે અમેરિકા સ્લોડાઉનના તબક્કામાંથી હજી બહાર નથી નીકળી રહ્યું અત્યારે ઇન્ડિયામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય એવું અમુક ઇન્ડસ્ટ્રીઝમાં આપણને લાગી રહ્યું છે કોઈ બિઝનેસમેનને જઈને આપણે પૂછીએ કે ભાઈ અત્યારની પરિસ્થિતિ કેવી છે તો એમ કહે છે કે અત્યારે સ્લોડાઉનનો તબક્કો હોય એવું લાગે છે તો સ્લોડાઉનનો તબક્કો એટલે અસરકારક માંગમાં થયેલો ઘટાડો અને આ અસરકારક માંગમાં ઘટાડો થયો છે જેના કારણે અર્થતંત્રમાં સ્લોડાઉન આવે છે અને આ અસરકારક માંગ વધારવા માટે કુલ માંગ કિંમત રેખા અને કુલ પુરવઠા કિંમત રેખા દ્વારા કઈ રીતથી સમજૂતી મેળવી શકાય એના આધારે આપણે શું કરીએ અથવા કેવા ફેરફારો કરીએ તો રોજગારીની તકો વધે જે આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ અસરકારક માંગનું નિર્ધારણ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે દસ લાખ લોકોને રોજગારી આપવામાં આવે તો કુલ માંગ કિંમત એસી હજાર કરોડ છે અને કુલ પુરવઠા કિંમત પચાસ હજાર કરોડ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ માંગ કિંમત એટલે નિયોજકની આવક બતાવે છે અને કુલ પુરવઠા કિંમત એટલે નિયોજકનો ખર્ચ બતાવે છે તો આવક કરતાં ખર્ચ ઓછો થાય છે એટલે નિયોજક એવી અપેક્ષા રાખશે કે હજુ આપણે વધુ રોજગારીનું સર્જન કરીએ તો વધુ રોજગારીનું સર્જન કરશે દેશમાં વધુ વસ્તુઓનું ઉત્પાદન કરશે જેના કારણે એની આવક ચોરાણું હજાર રૂપિયા થાય છે જ્યારે ખર્ચ પંચોતેર હજાર કરોડ રૂપિયા થાય છે તો હજુ નિયોજકને એવું લાગશે કે આપણે આવકના પ્રમાણમાં ખર્ચ ઓછા પ્રમાણમાં થાય છે અથવા આવકની તુલનાએ ખર્ચ આપણું ઓછું છે તો હજુ આપણે રોજગારીનું સર્જન કરીએ તો ત્રીસ લાખ રોજગારીની તકોનું સર્જન કરવામાં આવે તો માંગ કિંમત એક લાખ નવ હજાર અને પુરવઠા કિંમત એક લાખ રૂપિયા છે હજુ આવક અને ખર્ચ વચ્ચેની અસમતુલા છે જેના કારણે ચાલીસ લાખ લોકોને રોજગારી આપવામાં આવે તો નિયોજકની આવક એક લાખ હજાર કરોડ અને નિયોજકનો ખર્ચ પણ એક લાખ પચીસ હજાર કરોડ થાય છે આમ માંગ કિંમત અને પુરવઠા કિંમત આ બંને જ્યાં સરખા થાય ત્યાં અસરકારક માંગનું નિર્ધારણ થાય છે તો દેશમાં ચાલીસ લાખ લોકો